सत्य एज मूळ वस्तु पण ते सत्य शिव होय सुंदर होय सत्य मेळव्या पछी तमने कल्याण अने सौंदर्य बन्ने मळी रहे सत्यना पथना एक वटेमार्गु तरीके ओळखावी सत्यनो मार्ग जणे पकड्यो एवा पूज्य बापूनी सत्यनिष्ठा मानव कल्याणनी झंखना सत्यमा ने सत्य वड़े सौंदर्य ने जुवानो पड़घो पड़े छे। देशना विजाणु माध्यमोना लैंडस्केप मा विशिष्ट स्थान धरावतुं जनजननु माध्यम एटले दूरदर्शन जन मुद्रालेख मा छे त्रण महत्वना शब्दों सत्यम शिवम सुंदरम 1987 साल में गांधी जयंती ना पावन दिने दूरदर्शन अमदावाद केन्द्र नो आधुनिक टेक्नोलॉजी युक्त निर्माण साधनों की सगवड़ साथे नो स्टूडियो थलतेज अमदावाद ना विशाल हरियाणा कैम्पस में कार्यान्वित थयो अने दूरदर्शन अमदावादे पोतिका स्टूडियो में कार्यक्रम बनावानो शुरू कर्यो। कार्यक्रम निर्माण नी सफर दरमियान कार्यक्रम पांखनी कलात्मकता एंजीनियरिंग कौशल्य अने सुचारू वहीवटना संगम वड़े दूरदर्शन अमदावादे वैविध्यसभर कार्यक्रमों ना निर्माण अने प्रसारण नू भगीरथ कार्य कर्यु छे। आजे दूरदर्शन अमदावाद डीडी गिरनार द्वारा प्रादेशिक प्रसारण तेमज राउंड द क्लॉक उपग्रह प्रसारण दर्शक मित्रों की सेवा में करी रह्यु छे। राष्ट्रीय प्रादेशिक अने स्थानिक एम त्रणे स्तरे कार्य करता दूरदर्शन नी विकेंद्रित प्रसारण अने कार्यक्रम निर्माण व्यवस्था नो लाभ मळ्यो गुजरात ने अमदावाद दूरदर्शन ना उदय साथे। कार्यक्रमों नु निर्माण स्थानीय अने जेते प्रदेशनी जरूरियात ने ध्यान में राखी करी शकाय ते भावना तेनी पाछळ हती। डॉक्टर सीवी रामन जेवा महान वैज्ञानिक ना मार्गदर्शन हेठळ इंडियन इंस्टिट्यूट ऑफ साइंस में विज्ञान ना पाठो शीखनार डॉक्टर विक्रम साराभाई भौतिक शास्त्र ना विविध विषयों उपरांत तेना संशोधनोनी साथे साथे देश ने अवकाश युग में प्रवेश करावामां पण तेमनो सिंह फाळो रहेलो छे। तेमना मार्गदर्शन हेठळ अमदावाद में अंतरिक्ष उपयोग केन्द्र स्पेस एप्लिकेशन सेंटर अने भारतीय अवकाश अनुसंधान संस्था
इंडियन स्पेस रिसर्च ऑर्गेनाइजेशन नी स्थापना करवामां आवी। ની 15મી માર્ચના રોજ દૂરદર્શનનું અમદાવાદ કેન્દ્ર અસ્તિત્વમાં આવ્યું। તે વખતના ખેડા જિલ્લાના પીચ ખાતે 1 કિલોવોટનું ટ્રાન્સમીટર શરૂ થયું। ખેડા કોમ્યુનિકેશન પ્રોજેક્ટ અંતર્ગત ડેકુ ઇસરોની સહભાગીતામાં સમાચાર, રોજબરોજના પ્રશ્નો, તેના ઉકેલો અને મનોરંજનના વિવિધ કાર્યક્રમોના નિર્માણની શરૂઆત દૂરદર્શનના અમદાવાદ કેન્દ્ર દ્વારા થઈ। અલબત્ત કાર્યક્રમ નિર્માણ માટે ડેકુ ઇસરોના સ્ટુડિયોનો ઉપયોગ કરવામાં આવતો હતો। તે સમયે વહીવટી પાંખ પણ અમદાવાદના પોલિટેકનિક કમ્પાઉન્ડની નાનકડી જગ્યામાં બેસી કામ કરતી હતી। ભારતમાં ટેલિવિઝનના પ્રભાવશાળી વિસ્તારની સાથે સાથે દૂરદર્શન કેન્દ્ર અમદાવાદની કાર્યક્રમ પ્રસારણ તેમજ કાર્યક્રમ નિર્માણની સુવિધામાં પણ તબક્કાવાર વધારો નોંધાયો। November 19, 1983 ના રોજ થલતેજ અમદાવાદ ખાતે દૂરદર્શનની રાષ્ટ્રીય સેવાનું પ્રસારણ 1 કિલોવોટના ટ્રાન્સમીટર વડે શરૂ કરાયું, જે 25 જુલાઈ 1985 ના રોજ 10 કિલોવોટની ક્ષમતા ધરાવતું થયું। ભારતે અવકાશ અને ઇલેક્ટ્રોનિક યુગમાં સાહસિક પ્રવેશ કર્યા પછી શિક્ષણ અને માહિતીના સંચાર વડે દેશના સામાજિક આર્થિક બદલાવ માટે દૂરદર્શને પ્રસારણ ક્ષમતા, ગુણવત્તા તેમજ જનજરૂરિયાતના કાર્યક્રમ નિર્માણ વડે સફળતાપૂર્વક આગેકૂચ કરી છે। સૌ આતુરતાથી રાહ જોતા હતા તે અમદાવાદ કેન્દ્રના પ્રાદેશિક લિંકઅપનું ઉદ્ઘાટન થયું। જાહેરાતોના પ્રસારણ વડે વાણિજ્યિક સેવાની શરૂઆત 7 જાન્યુઆરી 1988 કરવામાં આવી, જે અંતર્ગત સમયાંતરે પ્રાયોજિત કાર્યક્રમો અને શ્રેણીઓનું પ્રસારણ પણ આરંભાયું। ગુજરાત રાજ્યના સ્થાપના દિન તરીકે 1 મેનો દિવસ સૌ ગુજરાતીઓના હૃદયમાં અધકેરું સ્થાન ધરાવે છે। 1994ના આ દિવસે અમદાવાદ ખાતે દૂરદર્શનની મેટ્રો સેવા DD2નો પ્રારંભ થયો। આ સેવા પામનારું અમદાવાદ 8મું શહેર હતું, જેનું પાછળથી 3 નવેમ્બર 2003ના રોજ દૂરદર્શનની 24 કલાકની સમાચાર સેવામાં રૂપાંતર થયું। 8 HPT, 61 LPT અને 3 VLPT માળખાકીય સુવિધા વડે રાજ્યનો 93.8% વિસ્તાર અને 94.7% વસ્તીને આવરી લેવામાં આવી છે। તેના ભૂમિગત ટેરેસ્ટ્રીયલ ટ્રાન્સમિશનના માળખાથી દૂરદર્શનના અમદાવાદ કેન્દ્ર પરથી દરરોજના 5 કલાક બપોરના 3 થી રાત્રિના 8 સુધી વિવિધ દર્શક સમુદાય માટે વૈવિધ્યસભર કાર્યક્રમોનું પ્રસારણ થાય છે, તો વિદ્યાર્થી મિત્રો માટે પણ સોમથી શુક્રવાર સવારે 1.5 કલાક શૈક્ષણિક કાર્યક્રમોનું પ્રસારણ થાય છે। ઉપગ્રહ સંચારથી આધુનિક ટેકનોલોજી વડે અમદાવાદ કેન્દ્રનું પ્રસારણ સમયના બંધનો અને સીમાડાઓ તોડી ગુજરાત બહાર સમગ્ર દેશમાં તેમજ વિદેશોમાં વતનથી દૂર વસેલા ગુજરાતીઓને વતનની મહેક પહોંચાડે છે।